કેમ છો બાળકો, મજામાં ને? આપણે ગઈ વિડીયોમાં મેં તમને બધા શાકભાજી અલગ અલગ બતાવ્યા હતા. દેખો આ બધા શાકભાજી બતાવ્યા હતા મેં તમને, ટામેટું, ગાજર, બીટ, મરચાં, બટાકોલ, ગાજર, મૂળા, પાનગોબી બધું બતાવ્યું હતું ને, મકાઈ, એવી રીતે બધા શાકભાજી આજે ફરી દેખાડું છું. પણ એનામાં આપણે આજે નવું શીખવાના છે, જમીનની અંદર ઉગતા શાકભાજી. ફરી એકવાર બોલું છું, જમીનની અંદર ઉગતા શાકભાજી એને શું કહેવાય? કંદમૂળ. એ જમીનની અંદર ઉગે. તમે છોડ પર, વેલા પર, ઝાડ પર એમ શાકભાજી દેખ્યા હશે, પણ હું તમને આજે શું શીખવાડું છું? જમીનની અંદર ઉગતા શાકભાજી. બરાબર, હું તમને બતાવું. સૌ પ્રથમ તો આ તમારું ફેવરેટ શાકભાજી, દેખો આને શું કહેવાય? બટાકું. બટાકો, બટાકું ગમે તે, એ જમીનની અંદર ઉગે છે. બરાબર. પછી આ ડુંગળી, એ પણ જમીનની અંદર ઉગે છે. આ શું છે? આદુ, એ પણ જમીનની અંદર ઉગે છે. પછી તમે શિયાળામાં સલાડ, આ શું છે? લસણ, એ બી ક્યાં ઉગે? જમીનની અંદર. આ હું તમને જે દેખાડું છું ને એને કહેવાય કંદમૂળ. બરાબર. પછી આ છે મૂળા. બરાબર. આ ગાજર, ગાજર લાલ કલરના આવે, કેસરી કલરના આવે તમારે ખબર છે, મૂળાનો કલર સફેદ આવે. તમે શિયાળામાં આવો છો ને ત્યારે બહુ બધા શિયાળામાં દેખવા મળે છે મૂળા. બરાબર. હવે તમને બીજું દેખાડું, આ છે બીટ. તમે સલાડમાં ખાઓ છો ને એની ઉપર ઝાડ પાંદડા આવે છે, દેખો એના દેખાય છે રેસા, એ આ જમીનમાં ઉગે છે. આ સલગમ પણ જમીનમાં જ ઉગે. બરાબર. પછી એક વસ્તુ આવે છે, તમે કયો તહેવાર કરો છો? શિવરાત્રિ. શિવરાત્રિમાં આ શક્કરિયાનો શીરો ખાય છે. શિવરાત્રિ આવે ને ત્યારે શક્કરિયા બહુ જ મળે, ને આ શક્કરિયા, એ શક્કરિયાને તમે ઇંગ્લિશમાં સ્વીટ પોટેટો એટલે બટાકા, બટાકા જેવું જ આવે. આ બી કંદમૂળ જ છે, એ પણ જમીનમાં જ ઉગે છે. બરાબર ને. પછી આ છે અળવીની ગાંઠ. અળવીની ગાંઠ પણ જમીનમાં જ થાય છે. બરાબર ને. આ પણ સ્વીટ પોટેટો એટલે શક્કરિયા છે. આ આદુ છે. આ બધી વસ્તુ મેં જે તમને દેખાડી ને એ જમીનની અંદર ઉગે છે. હવે જ્યારે તમારી મમ્મી ચામાં કે કોઈ શાકમાં આદુ છીણે તો તમે એવું કહી શકો કે આને મમ્મી કંદમૂળ કહેવાય, આ જમીનની અંદર ઉગે છે. ગાજરનો હલવો ખાઓ ને તો મમ્મીને એવું કહેવાનું કે આ ગાજર ક્યાં થાય છે, છોડ પર થાય, વેલામાં થાય કે જમીનમાં? તો તમારી મમ્મી તમને જવાબ આપશે. અને તમે સાંભળજો, મેં તો તમને કીધું જ ને કે ગાજર જમીનમાં જ થાય, એને કંદમૂળ જ કહેવાય. બરાબર ને. એ પ્રમાણે તમે મમ્મીને પૂછજો કે કયું કયું વસ્તુ જમીનમાં થાય છે. બરાબર ને. આપણે આ બધા તો મેં તમને બતાવ્યા, પણ મારી પાસે અમુક કંદમૂળ નથી, જેવા કે રતાળું, ગરાળું, સુરણ. મગફળી પણ જમીનમાં જ થાય છે. હા, એ માટીવાળી હોય છે ને, તમે હમણાં આજકાલ લાવો છો લીલી મગફળી આવે છે, તો એ બી માટીમાં જ થાય છે. રતાળું એટલે કે શિયાળામાં તમે જાંબલી કલરનું મ્યુનિસિપાલિટીમાં કાકા રતાળું તળીને આપે છે ને, એ રતાળું, એને રતાળું કહેવાય બેટા. એ જાંબલી કલરનું આવે અને ગરાળું સફેદ કલરનું આવે. સુરણ પણ આવે, રતાળા જેવું જ આવે. આજકાલ શાકભાજીમાં સુરણ મળે છે, તે બધા જ કંદમૂળ કહેવાય. બરાબર ને. હવે આપણે નવી વિડીયોમાં મળશું. આવજો.